નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 2, પ્રાણીઓમાં પોષણ, જેમાં આપણે અગાઉ વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ કે વનસ્પતિ કેવી રીતે પોતાનો ખોરાક મેળવે છે, કેવી રીતે પોતાનો ખોરાક બનાવે છે, એવી રીતે પ્રાણીઓમાં પોષણમાં આ ચેપ્ટરમાં પણ આપણે જોયું કે પ્રાણીઓ કેવી રીતે પોતાનો ખોરાક મેળવે છે, તેમજ મનુષ્યમાં પાચન કેવી રીતે બધા અંગો દ્વારા થાય છે, તેમજ ઘાસ ખાનારા પ્રાણીઓમાં પણ કેવી રીતે પાચન જોવા મળે છે એ આપણે અગાઉ વિડીયોમાં જોયું. હવે એક બીજી રસપ્રદ ઘટના હવે આપણે જોઈશું. જેમાં છે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. તો અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. અમીબા કોષરસસ્તર, એક ગોળ ઘટ કોષકેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે. તેને ખોટા પગ કહે છે, જે હલનચલન દ્વારા ત્યજાયેલો કચરો અને ખોરાક પકડવામાં મદદ કરે છે. અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે ત્યારે તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાક ગળી જાય છે. આ ખોરાક અન્નધાનીમાં ફસાય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અન્નધાનીમાં પાચક રસોટ હલવાય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. શોષિત ખોરાક વૃદ્ધિ, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણન માટે વપરાય છે. અપાચિત વધેલ ખોરાક રસદાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. ખોરાક પાચનની ક્રિયા, પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્તિ થવાની પ્રક્રિયા આ બધા પ્રાણીઓ મોટેભાગે એક સરખી જ જોવા મળે છે. આ પછીના પ્રકરણમાં તમે નાના આંતરડામાં શોષાયેલા ખોરાકનું શરીરના વિવિધ ભાગો તરફના વહન વિશે અભ્યાસ કરશો. થેન્ક યુ.